રાજકોટમાં કોરોનાના કેસીસ વધતા તેનો કેર વધુ સામે આવી રહ્યો છે, જેના પગલે હવે સીએમ રૂપાણી આજે રાજકોટની મુલાકાતે છે. તેઓ રાજકોટ પહોંચ્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચશે અને ત્યાં અધિકારીઓ સાથે બેઠક કરશે. મહત્વનું છે કે રાજકોટમાં કોરોનાના કેસ સતત ચોથા દિવસે રેકોર્ડ બનાવ્યો હતો. ગુરુવારે 590 પોઝિટિવ કેસ આવતા કુલ આંક 29478 થયો અને એક્ટિવ કેસ પણ 2447 પહોંચ્યા છે. ગુરુવાર સવારથી સ્થિતિ બીજું જોવા જઈએ તો 24 જ કલાકમાં 31 વ્યક્તિઓના મોત થયા હોવાનું તંત્રએ જાહેર કર્યું છે. છેલ્લે 14 સપ્ટેમ્બરે 31 મોત નોંધાયા હતા અને તેના બીજા દિવસે 39 થયા, જે અત્યાર સુધીનો સૌથી વધુ આંક છે. પણ કોરોનાની હાલની સ્થિતિ જોતા મૃતાંક થોડા જ દિવસોમાં 40 કરતાં પણ વધી જાય તેવી શક્યતા છે. વધુ જાણકારી અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ આપી રહ્યા છે. મોહિત, વિગતો મળી રહી છે કે વિજય રૂપાણી આજે હોમટાઉન પહોંચશે અને રાજકોટમાં શું સ્થિતિ છે, કોરોનાના કેસીસને લઈને વ્યવસ્થાઓ કેવી છે તેની સમીક્ષા કરશે, શું કાર્યક્રમ મુખ્યપ્રધાનો રહેવાનો છે? વિધિ, રાજકોટમાં ગઈકાલે જ 427 જેટલા રેકોર્ડ બ્રેક પોઝિટિવ કેસનો આંક સામે આવ્યો હતો, જે ખૂબ જ વધારે છે અને અત્યાર સુધીનો સૌથી વધારે આંક છે. આ ઉપરાંત જે ગઈકાલે જે સરકારી વિભાગ દ્વારા જે સત્તાવાર રીતે જે મૃત્યુ આંક જાહેર કરવામાં આવ્યા હતા તેમાં 31 પોઝિટિવ દર્દીઓના મૃત્યુ સામે આવ્યા છે, જે પણ ખૂબ જ ચિંતાજનક છે. રાજકોટ શહેરની સ્થિતિ જે રીતે દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે, ત્યારે આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી છે તે રાજકોટના વહીવટીતંત્ર સાથે મુલાકાત કરવાના છે અને આખી સ્થિતિની સમીક્ષા કરવાના છે. સૌપ્રથમ મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજકોટ એરપોર્ટ ખાતે ઉતરશે અને અહીંથી તેઓ મોરબી જવા રવાના થશે. મોરબી સમીક્ષા બેઠક કર્યા બાદ તેઓ રાજકોટ આવશે અને અંદાજિત 1:30 વાગ્યે તેઓ રાજકોટની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને આરોગ્યના અધિકારીઓ છે તેમની સાથે કોરોનાની સ્થિતિને લઈને સમીક્ષા કરશે. રાજકોટ માટે સૌથી વધુ ચિંતાજનક વાત એ છે કે રાજકોટની જે સરકારી હોસ્પિટલ, રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલ છે, ત્યાં દર્દીઓની સંખ્યા છે તે ખૂબ જ વધી રહી છે અને હાઉસફુલ થઈ ગયા છે અને એટલા માટે જે નોન કોવિડ જે વિભાગ છે, એ પછી ઓર્થોપેડિક હોય, ગાયનેક વિભાગ હોય, આ તમામ વિભાગને રેલવે હોસ્પિટલ ખાતે ટ્રાન્સફર કરવા પડ્યા છે અને તે તમામ વોર્ડ છે તેને કોવિડ વોર્ડમાં જે બદલવામાં આવ્યા છે અને ત્યાં દર્દીઓને હવે દાખલ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન છે તેમનો જે ઇસ્યુ છે જે ફાયર એનઓસીને લઈને, તેને લઈને પણ કેટલાક વિખવાદો છે, જે વહીવટીતંત્ર સાથેનો મતભેદ છે. સંભવતઃ આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના હોદ્દેદારો છે તેમની સાથે મુલાકાત કરી અને નવી ખાનગી હોસ્પિટલો શહેરમાં ઊભી થાય તે માટેની વ્યવસ્થા પણ કરી શકે છે. ટૂંકમાં રાજકોટ શહેરની જે પ્રકારે સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે, મૃત્યુ આંક પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે, જે ખૂબ જ ચિંતાજનક છે અને તેને લઈને સમીક્ષા બેઠક કરવામાં આવશે. આજ સાંજ સુધીમાં મુખ્યપ્રધાન જે અધિકારીઓ છે તેમની સાથે સમીક્ષા બેઠક કર્યા બાદ કેટલાક નવા નિર્ણયો જાહેર કરી શકે છે અને રાજકોટ શહેરમાં બેડની સુવિધા, આ ઉપરાંત રેમસેડવીર ઇન્જેક્શનની વ્યવસ્થા, આ તમામ મુદ્દાઓને લઈને કેટલીક મહત્વની જાહેરાતો થઈ શકે છે. જી વિધિ, આભાર મોહિત તમામ જાણકારી બદલ. તો રાજકોટની પરિસ્થિતિનો પણ ચિતાર અમારા સંવાદદાતાએ આપ્યો અને મુખ્યપ્રધાનનો જે સંપૂર્ણ કાર્યક્રમ રહેવાનો છે તેના પર પણ હવે નજર રહેશે, કારણ કે રાજકોટમાં સતત કેસીસની સંખ્યા વધતી જઈ રહી છે.